ચાલો મિત્રો, હવે આજે આપણે જોઈશું છઠ્ઠા ચેપ્ટર ત્રિકોણનો બીજો પ્રમેય. એનું નામ તો કાંઈ છે નહીં, પણ એનું સ્ટેટમેન્ટ હું તમને કહું. સ્ટેટમેન્ટ ઉપરથી જ આપણને બોર્ડમાં જો પૂછાય તો એવી રીતે પૂછાશે, બરાબર. પ્રમેય નંબર બે શું છે? એનું સ્ટેટમેન્ટ બે સમરૂપ ત્રિકોણ, બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ, સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર, ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના, અનુરૂપ બાજુઓના ગુણોત્તરના, અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે, વર્ગ બરાબર હોય છે. આ આપણું સ્ટેટમેન્ટ થયું, બરાબર. ખાસ ધ્યાન રાખજો, સ્ટેટમેન્ટ્સ છે એ તમને યાદ રહેવું જોઈએ, બરાબર. બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. હવે એના ઉપરથી આપણે પક્ષ લખીએ. પક્ષમાં શું લખવાનું છે? જો મિત્રો ધ્યાન આપજો, બે સમરૂપ ત્રિકોણ, કેટલા બે સમરૂપ ત્રિકોણની વાત થઈ છે? તો ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર, આ આપણો પક્ષ થયો. હવે એના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે, તો એ આપણે સાબિત કરવાનું છે, જેને આપણે કહીશું સાધ્ય. તો સાધ્ય શું છે? કે એબીસી નું ક્ષેત્રફળ અને ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ, એ બેનો ગુણોત્તર, એબીસી ના છેદમાં પીક્યુઆર એટલો ગુણોત્તર, એટલે એવું થયું. પછી તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના, તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો અનુરૂપ બાજુ તો એબી ના છેદમાં પી ક્યુ, એબી ને અનુરૂપ બાજુ પી ક્યુ છે, તો એના છેદમાં પી ક્યુ, એનો વર્ગ બરાબર બીસી ને અનુરૂપ બાજુ કઈ છે? ક્યુ આર, તો બીસી ના છેદમાં ક્યુ આર આખાનો વર્ગ બરાબર એસી ના છેદમાં પી આર, એસી ને અનુરૂપ બાજુ કઈ છે? પી આર, એનો આખા કૌંસ પરનો વર્ગ, બરાબર. આવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. હવે આપણે સાબિત કરીએ, તો સાબિતી આપીએ, તો પેલા બે આકૃતિ દોરીએ, બે લઘુકોણ ત્રિકોણ આપણે અહીંયા દોરશું, બરાબર. તો પેલો ત્રિકોણ છે એને આપણે નામ આપશું એબીસી, ત્રિકોણ એબીસી, અને બીજો એને સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર દોરશું, બરાબર. પી ક્યુ આર, બરાબર. એમાં ધ્યાન રાખજો, એને અનુરૂપ પી છે, બી ને અનુરૂપ ક્યુ છે, અને સી ને અનુરૂપ આર છે. હવે બે ત્રિકોણમાં આપણે વેધ દોરશું, તો અહીંયા આપણે વેધ દોરશું એ એમ, અને અહીંયા પી ક્યુ આર ત્રિકોણમાં આપણે વેધ દોરશું પી એન. જે દોર્યું છે એ આપણે અહીંયા એનું વર્ણન કરશું. શું વર્ણન આવશે? તો કે બીસી લંબ એ એમ, રેખાખંડ બીસી લંબ રેખાખંડ એ એમ, તથા રેખાખંડ ક્યુ આર લંબ રેખાખંડ પી એન દોરો. જે આપણે દોર્યું છે એને આપણે અહીંયા લખવાનું છે, બરાબર. હવે આગળ વધીએ, તો પક્ષમાં આપણને કીધું છે, શું કીધું છે? ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર. તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર, આવું આપણને પક્ષમાં કીધું છે. તો આપણે ગઈકાલે આની પહેલાં આપણે જોયું હતું કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પી ક્યુ આરમાં બે જો સમરૂપ ત્રિકોણ હોય તો એની બે શરત હતી, તેના અનુરૂપ ખૂણા એક સમાન માપના હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. તો આપણે બીજી શરત છે, અનુરૂપ બાજુઓ કેવી હોય? સમપ્રમાણમાં. તો જોઈએ, આપણે એબી ને અનુરૂપ બાજુ કઈ છે? પી ક્યુ, તો એ સમપ્રમાણમાં એબી ના છેદમાં પી ક્યુ બરાબર બીસી ના છેદમાં ક્યુ આર બરાબર એસી ને અનુરૂપ બાજુ પી આર, એસી ના છેદમાં પી આર, બરાબર. તો આ આપણે અહીંયા
लिखू है बराबर कि बी शरत त्रिकोणनी समरूपता की व्याख्या ने आधार बीजी शरत प्रमाण आपणे आवुं लिखू एने आपणे समीकरण एक कही दईशुं। पछी बन्ने बाजू वर्ग करता तो शुं थशे जो तो ए बी ना छेदमां पी क्यू आखा नो वर्ग बराबर बी सी ना छेदमां क्यू आर आखा नो वर्ग बराबर ए सी ना छेदमां पी आर आखा नो वर्ग। आने आपणे कही दईए समीकरण अथवा तो परिणाम बे बराबर। आ बे आटलू काम थयुं। हवे आपणे आगळ वधीए बराबर। तो अहींया तमने बीजा बे त्रिकोण देखाय छे, त्रिकोण ए बी एम अने त्रिकोण पी क्यू एन। हवे आ बे त्रिकोण में तमे जुओ खूणो बी अने खूणो क्यू ए एक समान छे। शुं काम? कारण के आपणने ए पक्षमां कीधुं के त्रिकोण ए बी सी समरूप त्रिकोण पी क्यू आर। तो एनी समरूपतानी व्याख्यानी पहेली शरत अनुसार खूणो बी अने खूणो क्यू केवा होय तो के समान। तो आपणे अहीं पहेला लखीए त्रिकोण ए बी सी अने त्रिकोण पी क्यू आर मां खूणो बी इज इक्वल टू खूणो क्यू। खूणो बी अने क्यू बे केवा छे? एकबीजाने समान छे। हवे बीजू जो के अहींया खूणो एम ए काटखूणो छे अने अहींया त्रिकोण पी क्यू आर मां खूणो एन छे ए काटखूणो छे बराबर। तो तथा खूणो एम बराबर खूणो एन बराबर 90°। तो बे खूणा बे त्रिकोण त्रिकोण ए बी एम अने त्रिकोण पी क्यू एन बन्ने त्रिकोण मां आ बे खूणा छे ए एक सरखा मापना छे। तो एनो अर्थ एवो थयो के खू खू शरत अनुसार आ बन्ने त्रिकोणो कया कया त्रिकोणो? त्रिकोण ए बी एम अने त्रिकोण समरूप त्रिकोण पी क्यू एन आ बने त्रिकोणों के एकबीजा ने समरूप छे। सॉरी एक नानकड़ी भूल छे, अहीं ए बी एम अने त्रिकोण पी क्यू एन नी वात थई छे बराबर। हवे आ बने समरूप त्रिकोणों छे तो समरूप त्रिकोणों होय तो आपणे एनी बीजी शरत अनुसार अनुरूप बाजुओ केवी होय? एकबीजा ने समप्रमाणमां होय। तो हूँ अहीं एम कही सकूँ कि भाई ए बी ना छेदमां ए बी ने अनुरूप बाजु कई छे? पी क्यू। ए बी ना छेदमां पी क्यू बराबर ए एम ना छेदमां ए एम ने अनुरूप बाजु पी एन। तो अहीं ए एम ना छेदमां पी एन बराबर। आने हूँ समीकरण 3 कहूँ। हवे आपणे साध्य तरफ जाइए, साध्य में आप शू साबित करवानु छे एना तरफ जाइए। तो अहीं कीधुं छे ए बी सी नुं क्षेत्रफळ त्रिकोण पी क्यू आर नुं क्षेत्रफळ। तो हवे त्रिकोण ए बी सी नुं क्षेत्रफळ तो हूँ अहीं खाली ए बी सी लखूँ तो पण चाले। ए बी सी नुं क्षेत्रफळ शू छे? सूत्र मुजब आपणे एकना छेदमां बे गुणिया पायो। तो त्रिकोण ए बी सी में पायो शू छे? बी सी अने एना परनो वेध ए एम। तो बी सी गुणिया ए एम बराबर। तथा त्रिकोण पी क्यू आर नुं क्षेत्रफळ पी क्यू आर बराबर एकना छेदमां बे गुणिया पायो। पायो पी क्यू आर में कयो छे? क्यू आर अने एना परनो वेध पी एन। तो अहींया पायो क्यू आर गुणिया वेध पी एन बराबर। हवे आ बेनो आपणे गुणोत्तर लेवानो छे, साध्યમાં કીધું છે એ મુજબ। તો આપણે અહીં ગુણોત્તર લઈએ ABC ના છેદમાં પી ક્યુ આર બરાબર। હવે એ બી સી બરાબર આપણી પાસે શું છે? તો એકના છેદમાં બે ગુણ્યા બી સી ગુણ્યા એ એમ આવું છે। તથા ત્રિકોણ પી ક્યુ આર બરાબર શું છે? અહીંયા એનું ક્ષેત્રફળ બરાબર શું આપણને આપેલું છે? તો એકના છેદમાં બે ગુણ્યા ક્યુ આર ગુણ્યા પી એન। તો એકના છેદમાં બે કેન્સલ થયા અને આને હું થોડુંક વ્યવસ્થિત લખું તો બી સી ના છેદમાં ક્યુ આર ગુણ્યા વચ્ચે ગુણાકારની નિશાની છે તો હું અહીંયા લખું કાંઈ ફરક પડતો નથી છેદ ગુણ્યા એ એમ છેદમાં પી એન બરાબર આવું થયું। હવે સમીકરણ 3 જુઓ કે એ એમ છેદમાં પી એન એના બરાબર શું છે? તો કે એ બી ના છેદમાં પી ક્યુ એ આપણે અહીંયા એની જગ્યાએ લખીએ તો બી સી ના છેદમાં ક્યુ આર જે છે એના એમના એમને એ એમના છેદમાં પી એન એની જગ્યાએ શું લખશું? એ બી ના છેદમાં પી ક્યુ બરાબર।
केना परथी आव्युं तो अहींया एनुं रीजन लखवुं पड़शे, एनुं कारण लखवुं पड़शे, कारण के समीकरण त्रण परथी आ आपणे लखवुं पड़े। बराबर, हवे ए बी ना छेद में पी क्यू एना बराबर समीकरण एक में जो ए बी ना छेद में बी क्यू एना बराबर शू थे बी सी ना छेद में क्यू आर, तो हूँ त्या आ ए बी ना छेद में बी क्यू की जगह बी सी ना छेद में क्यू आर लखूँ छे। बराबर, तो जो आ बी सी ना छेद में क्यू आर छे एना एम नेम गुणिया ए बी ना छेद में पी क्यू एनी जगह अपने अहीं समीकरण एक पर लखशू बी सी ना छेद में क्यू आर, बी सी ना छेद में क्यू आर। तो हवे जो बी सी गुणिया बी सी एट बी सी नो वर्ग छेद में क्यू आर गुणिया क्यू आर एट क्यू आर नो वर्ग, तो बे नो वर्ग छे अंश नो वर्ग छेद नो वर्ग, तो हूँ एने एम लखी सकूँ कि बी सी ना छेद में क्यू आर आखा नो वर्ग कोना बराबर मिलू ए बी सी नू क्षेत्रफल छेद में पी क्यू आर नू क्षेत्रफल। बराबर, हवे हवे ए बी सी नु क्षेत्रफल छेद में पी क्यू आर नु क्षेत्रफल बराबर, हवे जो अहीं बी सी ना वर्ग बी सी ना छेद में क्यू आर आखा नो वर्ग एना बराबर शू छे समीकरण बे मां जो तो ए बी ना छेद में पी क्यू आखा नो वर्ग बराबर बी सी ना छेद में क्यू आर एना आखा नो वर्ग अने एना बराबर छे ए सी ना छेद में पी आर आखा नो वर्ग, तो बधुं लखी शकुं कारण के बधुं इक्वल टू छे एटला माटे। बराबर, तो अहीं ए बी ना छेद में पी क्यू आखा नो वर्ग बराबर बी सी ना छेद में क्यू आर आखा नो वर्ग बराबर ए सी ना छेद में पी आर आखा नो वर्ग। तो जो मित्रों आज आपणुं साध्य छे अहींया साबित थाय छे, आज साध्य छे ए साबित थाय छे, तो अहींया आपणे लखशुं के जे माटे जे साबित थाय छे। चलो, थैंक यू मित्रों।